નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 11 ખાલી જગ્યા એટલે કેટલા એના વિશે આપણે શીખીશું આ પાઠમાં. તો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આમાં કે ખાલી જગ્યા એટલે કેટલા, તો આપણે જોઈએ શીખીએ. એક કોડી એટલે 20 નંગ. વિદ્યાર્થી મિત્રો, એક કોડી એટલે કેટલા નંગ થાય? 20 નંગ. તમે બધા પતંગ લાવો છો તો શું કહો છો કે એક કોડી પતંગ લાવ્યા તો એમાં કેટલા પતંગ આવે છે? વિદ્યાર્થી મિત્રો, 20. તો એક કોડી એટલે કેટલા નંગ? 20. એક અઠવાડિયું એટલે કે સપ્તાહ. તો એક અઠવાડિયું એટલે 7 દિવસ. તો વિદ્યાર્થી મિત્રો, એક અઠવાડિયું એટલે કેટલા દિવસ થાય? 7. આપણે તમે બધાને ખબર જ હશે આપણા કેટલા અઠવાડિયાના દિવસ છે 7, અને કયા વાર? તો રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. તો આ 7 દિવસ છે એટલે એક અઠવાડિયું. હવે જોઈએ એક પખવાડિયું. એક પખવાડિયું એટલે કેટલા દિવસ થાય? વિદ્યાર્થી મિત્રો, 15 દિવસ. એનિવર્સરી, સંવત્સરી. એનિવર્સરી એટલે વાર્ષિકોત્સવ. એનિવર્સરી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો વાર્ષિકોત્સવ. એનિવર્સરી એટલે કે કોઈ આપણે જે દિવસ ઉજવતા હોય એ કેટલા મહિને આવે? 12 મહિને, એટલે આપણે એને શું કહીએ? વાર્ષિકોત્સવ. સિલ્વર જ્યુબિલી એટલે રજત જયંતિ રૌપ્ય મહોત્સવ. સિલ્વર જ્યુબિલીને બીજું શું કહેવાય? રજત જયંતિ અને રૌપ્ય મહોત્સવ. તો સિલ્વર જ્યુબિલી એટલે 25મો વાર્ષિકોત્સવ. સિલ્વર જ્યુબિલી એટલે વિદ્યાર્થી મિત્રો 25મો વાર્ષિકોત્સવ. 25 વર્ષે જે દિવસ ઉજવવામાં આવે એને શું કે 25 વર્ષે જે દિવસ ઉજવવામાં આવે એને શું કહેવાય? 25મો વાર્ષિકોત્સવને સિલ્વર જ્યુબિલી તરીકે ઓળખાય છે. હવે જોઈએ ગોલ્ડન જ્યુબિલી. તો વિદ્યાર્થી મિત્રો, આ ગોલ્ડન જ્યુબિલી એને બીજું શું નામ આપ્યું છે? સુવર્ણ જયંતી, સુવર્ણ મહોત્સવ. તો વિદ્યાર્થી મિત્રો, આ ગોલ્ડન જ્યુબિલી છે એ જ્યુબિલી એટલે 50મો વાર્ષિકોત્સવ. 50 વર્ષે જે દિવસ ઉજવવામાં આવે એને 50મો વાર્ષિકોત્સવ કહેવાય, અને તેને શું નામ આપવામાં આવ્યું છે? ગોલ્ડન જ્યુબિલી તરીકે ઓળખાય છે. હવે જોઈએ ડાયમંડ જ્યુબિલી. ડાયમંડ જ્યુબિલીને આપણે બીજા કયા નામથી ઓળખીએ? હીરક જયંતી અને હીરક મહોત્સવ. તો જોઈએ ડાયમંડ જ્યુબિલી એટલે 60મો વાર્ષિકોત્સવ. 60 વર્ષે જે દિવસ ઉજવવામાં આવે એને શું કહેવાય? 60મો વાર્ષિકોત્સવ, અને આપણે એને કયા નામથી ઓળખીએ? ડાયમંડ જ્યુબિલી, હીરક જયંતી. હવે જોઈએ પ્લેટિનમ જ્યુબિલી. તો આ પ્લેટિનમ જ્યુબિલીને બીજું પ્લેટિનમ જયંતી અથવા અમૃત મહોત્સવ. પ્લેટિનમ જ્યુબિલી એટલે 75મો વાર્ષિકોત્સવ. તો વિદ્યાર્થી મિત્રો, 75 વર્ષે જે દિવસ ઉજવવામાં આવે એને શું કહેવાય? પ્લેટિનમ જ્યુબિલી. એક સદી, શતાબ્દી. તો એક સદી એટલે 100 વર્ષનો ગાળો અથવા 100 રન. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સદી, શતાબ્દી એટલે કેટલા વર્ષનો ગાળો થાય? 100 વર્ષનો. અને 100 રન કર્યા હોય એને પણ એક સદી કહેવાય. મિલેનિયમ એટલે 1000 વર્ષનો ગાળો. 1000 વર્ષનો ગાળો હોય એને વિદ્યાર્થી મિત્રો મિલેનિયમ કહેવાય. હવે જોઈએ એક ડઝન એટલે 12 નંગ. એક ડઝનમાં કેટલા નંગ હોય વિદ્યાર્થી મિત્રો? તમને બધાને ખબર હશે, 12 નંગ. એક ગ્રોસ એટલે 144 નંગ અથવા તો 12 ડઝન. એક ગ્રોસ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા નંગ થાય? એમાં 144 નંગ થાય, અથવા તો ડઝનમાં ગણીએ તો 12 ડઝન થાય. એક રીમ એટલે 500 કાગળનું પેકેટ. એક રીમમાં કેટલા કાગળ હોય વિદ્યાર્થી મિત્રો? તો 500 કાગળ. એક દાયકો એટલે દસકો, એટલે 10 વર્ષનો ગાળો. એક દાયકો અથવા તો એક દસકો એટલે કેટલા વર્ષનો ગાળો થાય વિદ્યાર્થી મિત્રો? 10 વર્ષનો ગાળો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 11 પૂરો થયો. હવે આપણે પાઠ 11નું સ્વાધ્યાય જોઈએ. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ, પહેલો છે પ્રશ્ન, એક કોડી એટલે કેટલા નંગ થાય?
तो विद्यार्थी मित्रों केटला नंग थाय 20। तो अहीं ऑप्शन बी छे, आपणे लखीशुं बॉक्स में बी ऑप्शन। हवे जोईए बीजो प्रश्न, एक रीममां केटला कागळ होय छे? तो केटला कागळ होय छे विद्यार्थी मित्रों? 5 कागळ। तो एनो ऑप्शन डी छे, आपणे लखीशुं बॉक्स में डी ऑप्शन। त्रीजो प्रश्न, एक दायको दशको एटले केटला वर्षनो गाळो थाय? तो विद्यार्थी मित्रों केटला वर्षनो गाळो थाय? 10 वर्षनो। तो अहीं ऑप्शन छे बी, आपणे लखीशुं बॉक्स में बी ऑप्शन। चौथो प्रश्न, मिलेनियम एटले केटला वर्षनो गाळो थाय? तो विद्यार्थी मित्रों मिलेनियम एटले 1000 वर्षनो गाळो थाय। तो अहीं 1000 वर्षनो गाळो ए ऑप्शन छे, आपणे बॉक्स में लखीशुं ऑप्शन ए। पांचमो प्रश्न, 25मा वार्षिकोत्सव ने शू कहेवाय? तो विद्यार्थी मित्रों शू कहेवाय? रजत जयंती। तो एनो ऑप्शन छे ए, आपणे बॉक्स में लखीशुं ए ऑप्शन। छठो प्रश्न, 50मा वार्षिकोत्सव ने शू कहेवाय? तो विद्यार्थी मित्रों शू कहेवाय 50मा वार्षिकोत्सव ने? सुवर्ण जयंती। एनो ऑप्शन छे सी, आपणे बॉक्स में लखीशुं ऑप्शन सी। सातमो प्रश्न, 60मा वार्षिकोत्सव ने शू कहेवाय? तो विद्यार्थी मित्रों शू कहेवाय? हीरक जयंती। एनो ऑप्शन छे सी, आपणे बॉक्स में लखीशुं सी ऑप्शन। आठमो प्रश्न, 75मा वार्षिकोत्सव ने शू कहेवाय? तो विद्यार्थी मित्रों शू कहेवाय? प्लेटिनम जयंती। एनो ऑप्शन छे डी, आपणे बॉक्स में लखीशुं डी ऑप्शन। नवमो प्रश्न, एक ग्रोस एटले केटला डजन थाय? तो विद्यार्थी मित्रों केटला डजन थाय? 12। तो आपणे एनो ऑप्शन छे डी, आपणे बॉक्स में लखीशुं डी ऑप्शन। दसमो प्रश्न, वार्षिकोत्सव ने शू कहेवाय? तो विद्यार्थी मित्रों शू कहेवाय? प्लेटिनम ज्यूबिली। एनो ऑप्शन छे बी, आपणे लखीशुं बॉक्स में बी ऑप्शन। तो विद्यार्थी मित्रों अहीं आपणो पाठ 11 पूरो थयो। तो तमारे विद्यार्थी मित्रों स्वाध्यायमां आ जे 1-10 प्रश्नों छे लखवाना अने तेना साचा जवाब लखवाना छे। तो आ स्वाध्याय छे ए तमारू विद्यार्थी मित्रों होमवर्क छे। तो विद्यार्थी मित्रों तमे होमवर्क में आ स्वाध्याय सारा अक्षरे लखजो, 1-10 प्रश्नों, अने तेनू वाचन पण करजो। तो विद्यार्थी मित्रों अहीं आपणो पाठ पूरो थयो, चलो आवजो।